વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખીશું ધોરણ 4 વિષય હિન્દી. તો આજે આપણે હિન્દીમાં શીખીએ રિવિઝન. તો અહીંયા તમને આપેલું છે, દિયે ગયે પ્રશ્નોમાંથી સહી શબ્દ ચુનકર ચિત્ર કે 5 લખે. એટલે કે દરેક ચિત્ર માટે આપેલા શબ્દોમાંથી સાચો શબ્દ પસંદ કરીને લખો. અહીંયા તમને આપેલું છે ઓરત, 21, ઉપર, ઊંટ, એક તારા વગેરે. તમને અહીંયા તેમના શબ્દ આપેલા છે, એટલે કે તેના નામ આપેલા છે. જે ચિત્ર અહીંયા સામે આપેલું છે તેના આધારે અહીંયા આપેલા જે નામ છે તે લખીને શોધીને તમારે અહીંયા લખવાના છે. સૌથી પહેલાં તમને આ ઉપરથી આપેલું છે, એટલે કે અહીંયા દ્રાક્ષનું ચિત્ર છે. તો દ્રાક્ષને હિન્દીમાં કહેવાય અંગુર. તો આપણે અહીંયા નામ આપેલું તે શોધવાનું છે. તો બાળમિત્રો, અહીંયા આપણને અંગુર આપેલું છે, તો આપણે પહેલાં ચિત્ર સામે લખીએ અંગુર. પછી ચિત્ર આપેલું છે તમને અજગરનું. તો બાળમિત્રો, અજગરને હિન્દીમાં કહેવાય અજગર. તો આપણને અહીંયા અજગરનું ચિત્ર આપેલું છે, તો આપણે તેની સામે હિન્દી નામ લખી દઈએ અજગર. પછી તમને અહીંયા ચિત્ર આપેલું છે બરાબર અનાનસ. તો આપણને અહીંયા અનાનસ નામ આપેલું છે, આપણે તેને લખી દઈએ. પછી અહીંયા આ ઉપરથી આપણને નામ આપેલું છે આરતીનું. તો બાળમિત્રો, આપણે અહીંયા આરતી લખી દઈએ બરાબર. તો અહીંયા આપણને આપેલું છે, તો આરતી લખી દઈએ. પછી આપેલું છે આકાશ બરાબર, એટલે કે ગગન. તો ગગનને કહેવાય આકાશ, તો આપણે અહીંયા આકાશ લખી દઈએ. પછી આપણને અહીંયા આપેલું ચિત્ર છે ઘરેણા જેવું ચિત્ર, જેને હિન્દીમાં કહેવાય આભૂષણ. તો અહીંયા આપણને આભૂષણ આપેલું છે તે લખી દઈએ. પછી આપણને અહીંયા આપેલું છે ઈપ, એટલે 21. તો 21ને હિન્દીમાં કહેવાય 21. પછી અહીંયા તમને આપેલું ચિત્ર ઘર જેવું છે બરાબર, તો તેને કહેવાય ઇમારત. પછી અહીંયા તમને આંબલીનું ચિત્ર આપેલું છે, એને કહેવાય ઇમલી. તો આપણે અહીંયા ઇમલી લખી દઈએ. પછી અહીંયા તમને ઈંટનું ચિત્ર આપેલું છે, તો આપણે લખી દઈએ ઈંટ. પછી અહીંયા તમને ઈખનું ચિત્ર આપેલું છે, તો લખી દઈએ ઈખ. પછી અહીંયા તમને ઈશુ જે ભગવાન છે તેનું આપણને ચિત્ર આપેલું છે, તો લખી દઈએ ઈશુ. પછી અહીંયા તમને ઘુવડનું ચિત્ર આપેલું છે, તો આપણે લખી દઈએ ઉલ્લુ. પછી અહીંયા તમને 29 આપેલા છે, જેને કહેવાય 29. તો આપણે અહીંયા 29 લખી દઈએ. પછી અહીંયા તમને 19 આપેલા છે, જેને હિન્દીમાં કહેવાય 19. તો આપણે અહીંયા 19 લખી દઈએ. પછી આપેલું ચિત્ર છે જે ઊંટનું ચિત્ર છે, તે લખી દઈએ ઊંટ. પછી અહીંયા તમને ઊનનું ચિત્ર આપેલું છે, તો આપણે અહીંયા લખી દઈએ ઊન. પછી અહીંયા તમને ઉપર, એટલે કે આકાશ તરફ જે આંગળી છે ઉપર તરફ ઇશારો કરે છે, તો લખી દઈએ ઉપર. પછી અહીંયા તમને એક લખેલો છે, જેને કહેવાય એક. પછી અહીંયા તમને ચિત્ર આપેલું છે એક તારાનું, તો લખી દઈએ એક તારા. પછી અહીંયા તમને એડીનું ચિત્ર આપેલું છે, તો લખીએ એડી. પછી અહીંયા તમને એરાવતનું ચિત્ર આપેલું છે, તો લખી દઈએ એરાવત. પછી અહીંયા તમને એનકનું ચિત્ર આપેલું છે, એનક એટલે ચશ્માનું, તો અહીંયા એનક થશે, એનક લખી દઈએ. પછી અહીંયા તમને એકતા જેવું ચિત્ર દેખાય છે, તો લખી દઈએ એક્ય. પછી અહીંયા તમને ખાંડવાનું ચિત્ર આપેલું છે, એટલે કે હવે ખાંડણીને ઓખલી, તો આપણે લખી દઈએ ઓખણી. પછી અહીંયા તમને ચૂંદડીનું ચિત્ર આપેલું છે, જેને કહેવાય ઓઢણી, તો આપણે અહીંયા ઓઢણી લખી દઈએ. પછી અહીંયા તમને હોઠનું ચિત્ર આપેલું છે, જેને કહેવાય યોષ, તો આપણે ઓષ્ટ લખી દઈએ. પછી તમને આપેલું છે બધા સાધનોનું ચિત્ર, જેને કહેવાય ઓઝાર. પછી અહીંયા તમને દવાનું ચિત્ર આપેલું છે, જેને કહેવાય ઔષધ. અને અહીંયા તમને સ્ત્રીનું ચિત્ર આપેલું છે, જેને કહેવાય ઓરત. પછી અહીંયા તમને આપેલું છે ચિત્ર જુઓ, શબ્દ તથા વાક્ય વાંચો અને ફરીથી લખો. બાળમિત્રો, અહીંયા તમને આપેલું છે દોડના બરાબર, દોડતા હોય એને તો શું કહેવાય, તો કે દોડના. તો લડકે દોડતે હે, તો આપણે તેની જેવું સેમ લખવાનું છે, લડકે દોડતે હે. ચલના એટલે કે ચાલવું, બાલક ચલતા હે, તો આપણે અહીંયા લખવાનું બાલક ચલતા હે. પઢના તો જય પડતા હે, લિખના તો પુષ્ય લિખતા હે, હસના તો આકાશ હસતા હે, કૂદના તો નીરવ કૂદતા હે, ખાના તો બબુલ ખાના ખાતા હે, ઓર પીના તો એશા પાણી પીતી હે, સીના તો દરજી કપડાં સીતા હે, ખીલના તો ફૂલ ખીલતા હે, ભોગના તો કૂદતા ભોગતા હે, ઓર રંભાના તો ગાય રંભાતી હે. હવે આપણને અહીંયા આપેલું છે તેના આધારે કે સહી જોડ બનાવો, એટલે કે યોગ્ય જોડી બનાવો. તો બાળમિત્રો, અહીંયા તમને છોકરીનું એટલે કે લડકી આપેલું છે,
જે ચોકરી છે તે કંઈક વાંચતી હોય તેવું દેખાય છે. તો બાળ મિત્રો, લડકી સામે શું આવશે? તો અહીંયા તમને વિકલ્પ આપેલા છે, ખીલના, ખેલના, પઢના કે સીના. તો લડકી સામે આવશે પઢના, કારણ કે છોકરી છે તે વાંચે છે. બીજા નંબર પર આપેલું છે દરજી. તો દરજી શું કરે છે? કપડાં સીવે છે. તો સીવું હિન્દીમાં કહેવાય સીના. તો અહીંયા તમને આપેલું છે સીના, કારણ કે અહીંયા દરજી છે તે કપડાં સીવે છે. ત્રીજા નંબર પર અહીંયા આપેલું છે ખિલાડી. તો બાળમિત્રો, ખિલાડી છે તે શું કરે છે? તો કે તે રમે છે, બરાબર, એટલે કે ખેલે છે, એટલે કે ખેલના. તો અહીંયા આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ. પછી અહીંયા આપેલું છે કમલ. તો કમલ છે તે ખીલેલું છે, તો ખીલના આવશે. પછી અહીંયા આપેલું છે કે ચિત્ર કે આધાર પર દિયે ગયે શબ્દો કા સહી રૂપ લિખ કર રિક્ત સ્થાનો કે પૂર્તિ કીજીએ, એટલે કે ચિત્રના આધારે ખાલી જગ્યા પૂરો. અહીંયા તમને આપેલું છે ભોકના, પઢના, પહાડના, દહાડના, પીના, ચહચહાના કે નિકલના. તો બાળમિત્રો, હિરણ પાની ખાલી જગ્યા હે, બરાબર. તો અહીંયા તમે પિતા પણ લખી શકો અને પીના આપેલી છે, તો હિરણ પાની પીના હે લખી શકો. બીજા નંબર પર આપેલું છે ચિડિયા ખાલી જગ્યા હે. તો અહીંયા આપેલું છે ચહચહાના હે, તો ચિડિયા ખાલી જગ્યા હે, તો ચહચહાતી પણ આવશે અને ચહચહાના પણ લખી શકો. કૂતતા ખાલી જગ્યા હે, તો અહીંયા તમને ભોકના આપેલું છે, તો કૂતતા ભોકતા હે અથવા તમે ભોકના પણ લખી શકો છો. પછી અહીંયા આપેલું છે સુનિતા પુસ્તક ખાલી જગ્યા હે, તો પઢતી અથવા પઢના બંને લખી શકો. બાઘ ખાલી જગ્યા હે, તો બાઘ દહાડના હે અથવા દહાડતા હે. સૂરજ નિકલના હે અથવા નિકલતા હે તમે લખી શકો છો. પછી અહીંયા તમને આપેલું છે નિમ્નલિખિત ક્રિયાઓ કો હિન્દી મેં લિખો, એટલે કે નીચેની ક્રિયાઓને હિન્દીમાં લખો. તો બાળમિત્રો, સૌથી પહેલાં અહીંયા આપેલું છે દોડવું એટલે કે દોડના, રડવું એટલે થશે રોના, બોલવું એટલે થશે બોલના, ખોલવું એટલે થશે ખોલના, વાંચવું જેનું હિન્દી થશે પઢના, પૂછવું જેનું હિન્દી થશે પૂછના, પીવું જેનું હિન્દી થશે પીના અને કાપવું એટલે થશે કાટના. હવે અહીંયા તમને આપેલા છે ચિત્રો કો ઉનકે નામ સે જોડો, એટલે કે ચિત્રને તેના નામની સાથે જોડો. બાળમિત્રો, અહીંયા તમને સૌથી પહેલું ચિત્ર દેખાઈ રહ્યું છે, શેનું ચિત્ર? તો કે શાક બનાવેલું ચિત્ર છે. તો જેને શાક છે તેને કહેવાય સબ્જી. તો આપણે શાકને જોડી દઈએ સબ્જી સાથે. બીજા ચિત્રમાં તમને લાડુ દેખાઈ રહ્યા છે, જેને હિન્દીમાં કહેવાય લડ્ડુ, તો તેને આપણે લડ્ડુ સાથે જોડી દઈએ. ત્રીજા ચિત્રની અંદર દેખાય છે રોટલી એટલે કે રોટી, આપણે એને રોટી સાથે જોડી દઈએ. ચોથું ચિત્ર આપેલું છે જેમાં આપણને અથાણું દેખાઈ રહ્યું છે, જેને કહેવાય અચાર, તો આથણાને હિન્દીમાં કહેવાય અચાર, તો તેની સાથે જોડી દઈએ. પછી અહીંયા આપણને આપેલું છે દૂધ એટલે કે મિલ્ક લખેલું છે, બરાબર. તો અહીંયા આપણે મિલ્ક લખેલું જોઈ શકીએ છીએ, તો મિલ્કને કહેવાય દૂધ, તો આપણે તેને દૂધ સાથે જોડી દઈએ. પછી અહીંયા તમને આપેલી છે કચોરી, તો કચોરીને આપણે તેના કચોરી સાથે જોડી દઈએ. પછી અહીંયા તમને કહ્યું છે કે આપકો અચ્છી લગને વાલી ખાને કી પાંચ ચીજો કે નામ હિન્દીમાં લખીએ, એટલે કે તમને ખાવાની ગમતી પાંચ વસ્તુઓના નામ અહીંયા હિન્દીમાં લખવાના છે, જેમ કે મને ભાવે છે રોટી, લડ્ડુ, કચોરી, પીઝા અને આઈસક્રીમ. તો તમે પણ તમારી મનગમતી વસ્તુ લખી શકો છો. પછી અહીંયા તમને કહ્યું છે કે સહી જોડ બનાવીએ, બરાબર, એટલે કે સાચી જોડ બનાવો. અહીંયા તમને આપેલું છે સૌથી પહેલાં સાબુન, તો સાબુન એટલે તેનું ગુજરાતી થશે સાબુ. પછી આપેલું છે બર્તન, તો બર્તન એટલે થશે વાસણ. તોલિયા આપેલું છે, તોલિયા એટલે ટુવાલ. પછી અહીંયા આપેલું છે કંદા, કંદાને ગુજરાતીમાં કહેવાય કાચકો, જેને આપણે ઘરે કહીએ છીએ દાંતીઓ. પછી આપેલું છે થાલી, થાલીને કહેવાય થાળી. પછી આપેલું છે છલની, તો છલનીને કહેવાય ગળણી. પછી અહીંયા તમને આપેલું છે ચિત્ર દેખ કર ખાલી જગ્યા ભરીએ, એટલે કે ચિત્રને જોઈ ખાલી જગ્યા પૂરો. અહીંયા સૌથી પહેલા નંબર પર આપેલું છે તમારે કપડે ખાલી જગ્યા મેં રખો, એટલે કે તમારા કપડાં ખાલી જગ્યામાં રાખો. એટલે અહીંયા આવેલું છે અલમારી, અલમારી કે અલામારી, તો આવશે અલમારી. તો આપણે અહીંયા લખી દઈએ અલમારી.
પછી અહીંયા કહ્યું છે આજ ખાલી જગ્યા બદલ ના હોંગા, તો આજે શું બદલવાનું થશે? તો કે આસન. માં ખાલી જગ્યા મેં ખાના રખતી હે, તો માં ક્યાં ખાવાનું રાખે છે? તો કે ફ્રીજ મેં ખાના રખતી હે. દાદાજી ખાલી જગ્યા પર સોતે હે, તો ક્યાં સોવે છે? તો કે ચારપાઈ પર સોતે હે, એટલે કે સૂવે છે. તો દાદાજી ખાટલા પર સૂવે છે. ગુસલ ખાને મેં તોલિયા રખા હે, બરાબર આવશે તોલિયા, કેમ કે ગુસલ ખાને મેં ખાલી જગ્યા રખા હે એટલે કે તોલિયા. તોલિયા એટલે થશે ટુવાલ, પરંતુ ટુવાલને હિન્દીમાં કહેવાય તોલિયા. પછી આપેલું છે દીપા તુમને ખાલી જગ્યા કહાં રખ દી, એટલે કે દુપ્પા તુમને, તો શું આવશે? ચાલણી, છલની કે છાલની, તો આવશે છલની. પછી કહ્યું છે કૂડા ખાલી જગ્યા મેં હિ ડાલે, કૂડા એટલે કે કચરું, તો કચરું આપણે શેમાં નાખીએ? તો કે કચરા પેટીમાં, તો કચરા પેટીને હિન્દીમાં કહેવાય કૂડાદાન. તો અહીંયા આપણને આપેલું છે કૂડાદાન, તો હા અહીંયા કૂડાદાન લખેલું છે. આઠ નંબર, વહાં ખાલી જગ્યા મેં દૂધ રખા હે, તો દૂધ શેમાં હોય? તો કે તપેલીમાં, તો તેને કહેવાય પતીલી. નવ નંબર આપેલું છે મુખડા દેખ ખાલી જગ્યા મેં, એટલે કે મોઢું જો શેમાં? તો કે દર્પણ આવશે, એટલે કે કાચમાં. પછી દસ નંબર, એક ખાલી જગ્યા અચાર દેના, એટલે કે એક ચમચી અથાણું દેવું, બરાબર, એટલે કે ચમચ એટલે થશે ચમચી. તો બાળ મિત્રો આજે આપણે સરસ મજાની ખાલી જગ્યા જોઈ, યોગ્ય જોડતા જોડતા શીખી ગયા, તેમજ હિન્દી નામ તેમજ શબ્દો વાંચતા શીખી ગયા, તો સૂત્રના આધારે નામ લખતા પણ શીખી ગયા. આગળના વિડીયોમાં નવા પ્રશ્ન સાથે ફરી મળીશું. વંદે માતરમ વિદ્યાર્થી.